એક્ટિવા ઘરના ઝાંપા સાથે અથડાતા અથડાતા રહી ગયું એક શોર્ટ બ્રેક મારી બપોરનો એક વાગેલો થોડા દિવસથી ઠંડીનું જોર બરાબર જામેલું મા મહિનાનો ઠંડો પવન ફૂંકાઈ રહેલો ખુલ્લા રાખેલા વાળ બધા જ વિખાઈ ગયેલા એના કપડાં અને ચહેરો પરસેવાથી નીતરી રહેલા શ્વાસ ચડી ગયો હોય એમ રીતસરની હાંફી રહેલી આખું શરીર ધ્રુજી રહેલું હાફડી ફાફડી થતી એક્ટિવાને સાઈડ સ્ટેન્ડ પર લગાવી ઝાપાની સામે જ વચ્ચોવચ મૂકી ઝાપો વાખ્યા વિના જ પ્રિયાંશી ઝડપથી અંદર પ્રવેશી આંગણામાં હિંચકા પર બેઠેલા તેના દાદી બોલતા રહ્યા પીયું ગાડી તો ઠેકાણે મૂક કેમ આજે આટલી વહેલી દરવાજોએ ખુલ્લો ખટાક મૂક્યો આ સાંભળી દેવિકાબેન બહાર આવ્યા પીયુ કોઈને જવાબ આપ્યા વિના એ દોડતી પૂરપાટ વેગે સીધી દાદર ચડી પોતાના રૂમમાં જતી રહી અને ધડામ કરતો રૂમનો દરવાજો જોરથી બંધ કર્યો બા શું થયું આ છોકરીને કેમ આમ કંઈ બોલ્યા વિના જ ઉપર જતી રહી જમીને શાલ ઓઢી બપોરે તડકો ખાવા બેઠેલા બાને દેવિકાબેને આશ્ચર્ય સાથે પૂછ્યું શી ખબર જો ને બધું એમને એમ મૂકીને ચાલી ગઈ અંદર આજે કાળા ચશ્મા નહોતા પહેર્યા અને માથે ઓઢણી નહોતી બાંધી દેવિકાબેન થોડા ચિંતાતુર ચહેરે ઉપર તરફ જોયું અને દાદરો ચડવા લાગ્યા પિયુ શું થયું બેટા કઈ કહેતો ખરા કેમ આજે વહેલી આવી ગઈ તબિયત સારી નથી દેવિકાબેન બંધ દરવાજાને ખખડાવતા પૂછી રહ્યા હતા પણ એમની વાત સંભળાતી જ ન હતી એ શૂન્યમનસ્ક બની બેડ પાછળની દિવાળને ટેકે વાળી બેઠેલી થોડી વાર સુધી દેવિકાબેન બહારથી બોલતા રહ્યા પણ પ્રિયાંશી એ દરવાજો ન ખોલ્યો અને થાકીને તે પાછા નીચે આવ્યા બાજુઓને પિયુ બાણું નથી ખોલતી શું થયું હશે અરે ઝઘડી હશે એની બેનપણી જોડે બીજું શું થાય તું જાણે છે ને એનો મિજાજ ના કે નગર વસે છે મારી છોડીને હમણાં થોડી વારમાં આવશે બહાર તું તારે ચિંતા કર્યા વિના સૂઈ જા ઘડીક જા બાની વાતથી મન મનાવી દેવિકા બેન રૂમમાં જઈ આડા પડ્યા પ્રિયાંશી વડેલા પગ હાથને વીંટાળીને બેઠેલી એ હજી રોજી રહેલી એની ડઘાઈ ગયેલી આંખોમાં જાણે કંઈક ચાલી રહેલું હોય એમ વારંવાર એના હાવભાવ બદલાઈ જતા એકાઈ જોવા માંગતી હોય એમ વારંવાર આંખોને જોરથી બીસી દેતી બેડની સામે રહેલા વોર્ડ્રોબના કાચના દરવાજામાં પોતાનું પ્રતિબિંબ જોયું પોતાની અને પ્રતિબિંબની આંખો એક થઈ અને પોતાની જાણે ઘૃણા થઈ એને બાજુમાં પડેલા તકિયામાં પોતાનું મૂળું છુપાવી દીધું તકિયા ઉપર મોઢા નીચે રાખેલા હાથ પર પોતાના ગરમ શ્વાસ અથડાતા પોતાની જ ગંધથી તેને સૂગ ચડવા લાગી સફાડી ઊભી થઈ તે બાથરૂમમાં ગઈ ફુવારો ચાલુ કરી પહેરેલ કપડે ભીંજાવા લાગી ઉનાળામાં પણ હું નહવા ટેવાયેલી પ્રિયાંશી પર ઠંડીનું બોળ પાણી રેડાતા આજે રેડા રૂવાડું ઊભું ન થયું જમણી બાજુ લગાવેલા દર્પણ તરફ નજર ગઈ પોતાને જોઈ અને ફરી એકવાર એને શક્ય એટલા દબાણપૂર્વક આંખો પીસી દીધી એને ઝડપ ફેર પોતાના વસ્ત્રો ઉતાર્યા અને ત્યાં જ ફુવારા નીચે બેઠી સાબુદાનીની બાજુમાં લટકાવેલા વાયરનું ગુજડું હાથમાં લઈ જાણે કંઈક ભૂસવાનો પ્રયત્ન કરતી હોય એમ પોતાના શરીર પર ભાર દઈને ઘસવા લાગી દેવિકાબેનને પડખા ફેરવતા લગભગ અડધો કલાક નીકળી ગયો મનને કળ નહોતી વળતી પ્રિયાંશીને શું થયું હશે એ વિચારોમાં મન ગૂંચવાયેલું બેડ પરથી ઊભા થઈ સાડીનો છેડો વ્યવસ્થિત કર્યો અને બહાર આવ્યા બા આંગણામાં જ ખાટલા પર સૂઈ ગયેલા ડ્રોઈંગ રૂમમાં આવી અને ફોન જોઈ વિચાર આવ્યો કે તરત ડ્રોવરમાંથી ફોનની ડાયરી કાઢી અને શેફાલીનો નંબર શોધી અને ફોન લગાડ્યો હલો હલો શેફાલી બેટા દેવિકા બોલું છું પ્રિયાંશીની મમ્મી હા આંટી બોલો ને કેમ છો શેફાલીએ સામેના છેડેથી જવાબ આપ્યો બેટા કંઈ થયું છે આજે તમે ઝઘડ્યા છો શેફાલી ઘરે આવી ત્યારની રૂમમાં જઈને બેસી છે કોઈ જોડે વાત જ નથી કરતી વહેલા પણ આવી ગઈ દેવિકાબેને અધેરા અવાજે એકી શ્વાસે મનમાં ચાલતા દરેક પ્રશ્નો પૂછી નાખ્યા અરે નાના આંટી જ જ નથી અમે અમે બધા સાથે બેઠા હતા અને અચાનક એ ઊભી થઈ ત્યાંથી નીકળી ગઈ પૂછ્યું પણ પણ ખરા કે શું થયું જાણે એને સાંભળ્યું જ નહીં એમ દેવિકાબેન જાણે વિચારમાં પડ્યા આંટી એની બેગ અને ફોન પણ અહીંયા જ કોલેજમાં જ મૂકીને ગઈ છે હું છૂટીને સાંજે આપી જઈશ ઘરે ભલે બેટા સારું ત્યારે કઈ ફોન પૂરો કર્યો અને અવનવા વિચારો શરૂ થયા દેવિકાના મગજમાં કોલેજમાં કાંઈ નથી થયું ના ઘરમાં કંઈ થયું છે શું શું થયું હશે એને ક્યાંક રસ્તામાં તો ના ના કહ્યું કે કોલેજમાંથી આમ નીકળી શું હશે હવે એનું મન ગભરાવા લાગેલું કઈ કેટલી શક્યતાઓ દિમાગને ઘેરી વળેલી ઘરમાં આમથી આમ આટા મારતી વારંવાર ઉપર જોયા કરતી આંચકો લાગ્યો હોય એમ ઠેસ સાથે એનો પગ રોકાયો કહેવાય છે ને કે મનને ઉડવા ક્યાં પાખોની જરૂર હોય છે એમ એને યાદ આવી ગયું દસ વર્ષ પહેલાંની વાત પ્રિયાંશી આઠ વર્ષની હતી થોડા સમયથી એનું વર્તન બદલાયેલું એને ખેંચ આવતી ને થોડી વારમાં એ જમીન પર જ ફસડાઈ પડતી બે દીકરા પર એક દીકરી અને સૌથી નાની એટલે ઘરમાં ખૂબ વહલી એમાં એના પપ્પાનો તો જીવ જ જાણે કે ઘરમાં એને લાડથી પિયુષ કહેતા બધા ચિંતામાં આવી ગયેલા એને ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા એણે તપાસ કરી અને કહ્યું કે આમ તો કઈ તકલીફ નથી દેખાતી પણ પીયુને બહુ જ પ્રશ્નો પૂછવાની આદત નાની નાની વાતોમાં ખૂબ જ ઊંડા ઉતરવાની જિજ્ઞાસા અને પાછા એને સપનાઓ પણ બહુ આવતા તો કદાચ માનસિક તકલીફ હોઈ શકે આ સાંભળી એના પપ્પા ચિંતામાં પડી ગયેલા ને પીયુ સામે જોવા લાગેલા એ સમયે પીયુને ક્યાં કંઈ સમજ પડતી પણ તોય ડોક્ટરની વાત સમજવા મતતી હોય એમ એના પપ્પા સામે જોઈ રહેલી ચિંતા ના કરો એમાં ગભરાવા જેવું કશું નથી પણ જો સમયસર ઈલાજ ન થાય તો તકલીફ વધી પણ શકે છે તમે એકવાર પીયુને લઈને દેખાડી આવો અને સહજ પણ વિલંબ વિના ડોક્ટરે કહેલા સરનામે મગજના ડોક્ટર પાસે પહોંચી ગયેલા પીયુ જરૂરત કરતા વધારે વિચારશીલ છે જેના કારણે બરાબર સૂઈ નથી શકતી અને માનસિક તાણ અનુભવે છે જેથી એને ખેંચ આવવાની તકલીફ છે એ નિદાન આવતા એની ટ્રીટમેન્ટ શરૂ થઈ અઠવાડિયાના ત્રણ દિવસ એને દવાખાને લઈ જવી પડતી અને એક એક કલાક એને આછી આછી લાઇટવાળા ચિલ્ડ્રન ટ્રીટમેન્ટ રૂમમાં સારવાર અપાતી એ સમયે બહાર બાકડા પર બેઠેલા એના પપ્પા એક જ પ્રાર્થના કરતા કે બસ પીયુ જલ્દી સાજી થઈ જાય દવાઓ પણ સાથે સાથે ચાલુ હતી લગભગ પાંચ મહિના સુધી આ ચાલેલું અને પીયુ ઠીક થયેલી ત્યારથી આજે અઢાર વર્ષની થઈ કોલેજના પહેલા વર્ષમાં આવી ત્યાં સુધી આવી કોઈ તકલીફ નહોતી થઈ એને પણ માનસિક બીમારી છે ભવિષ્યમાં પાછો ઉથલો મારી શકે એમ ડોક્ટરે એ વખતે પણ કહેલું દેવિકાને પરસેવો વળી ગયો સાડીના છેડાને કપાળ પર ફેરવતા એ વિચારવા લાગી મારી પીયુને પાછું આવું કંઈ તો નહીં થયું હોય ને નહીં તો એ શું કામ કારણ વગર આમ વર્તન કરે એના પગ ધ્રુજવા લાગ્યા એને એ દોડતી પ્રિયાંશીના રૂમ પાસે ગઈ દરવાજો હજી લોક હતો એને યાદ આવ્યું પિયુ નાનપણમાં દરવાજો વાંકી દેતી ત્યારે એને ખોલવા લોકની એક ચાવી એ પોતાના કબાટમાં રાખતી જેથી બહારથી બારણું ખોલી શકાય એ તરત દાદરા ઉતરી પોતાના કબાટમાં ચાવી શોધવા લાગી અને નીચેના ડ્રોવરમાંથી તેને ચાવી મળી અને લઈ દોડી એણે બારણું ખોલ્યું અંદર પ્રવેશતા જ એની આંખો પહોળી થઈ ગઈ રૂમમાં બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો ટાંકીનું પાણી પૂરું થઈ ગયેલું ને ફુવારો એક એક ટીપે ટપકી રહેલો પ્રિયાંશી બાથરૂમમાં એમની એમ બેઠેલી હાથમાં એ વાળનું ગૂંચડું હતું એ ઘસી ઘસીને શરીર ઉપર આવેલા ઉજરડા અને ફૂટેલા લોહીના ટશિયા ખુલ્લા નીતળતા વાળ રડી રડીને લાલ થયેલી આંખો દીકરીની હાલત જોઈ એ આખી હચમચી ગઈ એણે બાથરૂમમાં નજર ફેરવી પણ ટુવાલ ન દેખાયો એણે પલંગ પર પાથરેલી ચાદર ખેંચી અને પ્રિયાંશીને વીંટાળી ઊભી કરી એને બહાર લાવી પલંગ પર બેસાડી શું થયું દીકરા મને કહેજો માનો હાથ અડતા જ માના ખોળામાં માથું રાખી પ્રિયાંશી છૂટા મોડે રડી પડી દેવિકાની આંખોમાં પણ આંસુ હતા તે દીકરીને હળવા હાથે પંપાળી રહી થોડીવાર બાદ એણે માથું ઊંચું કર્યું અને બોલી મમ્મી જ્યારથી કોલેજમાં આવ્યા ત્યારથી જ ફિઝિકલ રિલેશન ઇન્ટિમેસી અને સેક્સ જેવા શબ્દો વાતે વાતે સાંભળવા મળતા મૂવીમાં આવતા કિસિંગ સીન જોયેલા ક્યારેક એટલે એ ખબર હતી કે છોકરા છોકરી વચ્ચે આવું કંઈ હોય પણ આગળ કંઈ ખબર નહીં એટલે જિજ્ઞાસ અમે સાત બહેનપણીઓએ એક પોન મૂવી જોવાનું નક્કી કરેલું દેવિકા સાથે સાથેને સાંભળતી રહી પ્રિયાંશી નજર મિલાવી વાત કહી રહેલી આજે સલોનીના મોબાઈલમાં એક ક્લિપ લઈ આવેલી અમે બપોર પછી જોવાનું નક્કી કરેલું પણ આતુરતા એટલી હતી કે બીજો લેક્ચર બંક મારી અમે કોલેજ કમ્પાઉન્ડમાં છેલ્લા ખૂણાના બાકડે ટોળું વળી બેસી ગયા ક્લિપ શરૂ થઈ બધા જોઈ રહેલા પણ હું આખી ન જોઈ શકી જાણે છે કેમ કારણ કે મને એમાં કશું નવું ન લાગ્યું જે જાણવા હું આટલી અધેરાઈથી રાહ જોઈ રહેલી એ તો મારી સાથે દસ વર્ષ પહેલા બંધ ટ્રીટમેન્ટ રૂમમાં કેટલી વાર થઈ ગયેલું દેવિકાના પગ તળિયેથી જમીન સરકી ગઈ આંખો ફાટી ગઈ મનમાં એક ઊંડો ધ્રાસકો પડ્યો એને પ્રિયાંશીના ના મોં પર હાથ રાખ્યો ને તરત જ એને છાતી સરસી વળગાવી દીધી હવે બંનેની આંખો લાલ હતી વારંવાર વિખાતી પડે પડે પીખાતી છોકરીની જાત જાણે આને માટે જ સર્જાતી બની પથ્થરની મૂર્તિ દેવી રૂપે મંદિરમાં પૂજાતી જાણતા મને કમને જીવનમાં કેટલી વાર એ પાપીઓથી અબડાતી આજકાલ વધતા જતા શારીરિક છેડછાડ અને બળાત્કારના કેસમાં ભોગ બનનાર પીડિતામાં મોટે ભાગે નાની ઉંમરની દીકરીઓ વધુ નોંધાયેલ છે સમાજમાં દૂષણ એટલી હદે વધી રહ્યું છે કે દુષ્કર્મોનો ભોગ બનનારના છોકરાઓ પણ બાકાત નથી એમની ઉંમર એટલી નથી હોતી કે બધું સમજી શકે બધું જાણીને બને કે ડરી પણ જાય પરંતુ સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ શું છે કોઈનું તમારી સાથે કેવું વર્તન ખરાબ કહેવાય એની સમજ દરેક મા-બાપે તેના સંતાનને આપવી જરૂરી છે જેથી અંદાજ મેળવી શકે અને તમને જણાવી શકે કારણ કે માસૂમ બાળકોને ખબર જ નથી પડતી કે એની સાથે શું થઈ રહ્યું છે મિત્રો જો તમને અમારી આ વાત પસંદ આવી હોય તો એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ નવીન વાતોને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવજો